નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે બનાવીશું ખેરવાના પ્રખ્યાત કારેલાના ભજીયા. તો એના માટે લઈશું સૌપ્રથમ લીલા લીલા કારેલા અને તેમાંથી આપણે તેની છાલ નીકાળી લઈશું ઉપરથી. તો આ રીતે આપણે તેની બધી છાલ ઉપરથી નીકાળી લેવાની છે. આપણે તેની વધારે છાલ નહીં નીકાળવાની, ખાલી ઉપર ઉપરથી જે થોડી પાતળી છાલ હોય તે નીકાળી લઈશું. છાલ નીકળી જાય પછી તેમાંથી વચ્ચેથી કટ મારીને તેના અંદરના જે બધા બીજ અને તેનો જે જરબ હશે તે નીકાળીને વચ્ચેથી પોલું કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવીને અંદરથી પોલું કરવાનું છે, જેથી આપણે તેમાં સ્ટફિંગ ભરી શકીએ, એટલે કે તેના અંદર આપણે આપણો મસાલો ભરી શકીએ તેટલી તેમાં જગ્યા થવી જોઈએ. આ રીતે બધા જ કરેલામાંથી આપણે બીજ નીકાળી લીધા છે. હવે આ કરેલાને મીઠાના અંદર આ કરેલામાં મીઠું એડ કરીશું. આ મીઠું તમે થોડું વધારે પણ નાખી શકો છો. મીઠું નાખીને તેને થોડી વાર માટે આપણે મૂકી રાખવાના છે. તો સરખી રીતે તેને હલાવી લઈશું જેથી મીઠું બધા જ કરેલામાં ભળી જાય. તમે જોઈ શકો છો આ રીતે તમારે તેને ફેરવીને બધી જ બાજુ મીઠું લગાવી લેવાનું છે. તો આ મીઠું લગાવીને મૂકી રાખવાના છે થોડી વાર માટે. તેને આમ મૂકી રાખવાથી તેમાંથી જે કારેલાનું કડવાપણું હશે તે નીકળી જશે. થોડી વાર મૂકી રાખીશું એટલે તેમાં થોડું પાણી નીકળશે અને એ પાણી આપણે હાથેથી દબાવીને નીકાળી લેવાનું છે. તો આ રીતે જો આપણે પહેલાંથી તેમાંથી થોડું પાણી આ રીતે નીકાળી દીધું હશે તો કારેલાનું ભજીયા આપણને કડવા નહીં લાગે અને ખાવામાં બહુ જ સારા લાગે છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને હાથની મદદથી તેને થોડા પ્રેસ કરીશું તો તેમાંથી જે કારેલાનો જ્યુસ છે તે નીકળી જશે. તમે જોઈ શકો છો કે કેટલો બધો જ્યુસ નીકળે છે. હવે આપણે તેને બાફવા માટે મૂકીશું. તો તેમાં થોડું પાણી એડ કરીને ઉપર ઢાંકણ બંધ કરીને તેને બાફવા માટે મૂકીશું. આપણે અત્યારે તેમાં કોઈ મીઠું નાખેલું નથી કેમ કે પહેલાં જ તેમાં મીઠું એડ કરેલું હતું. તો કારેલા આપણા હવે બફાઈ ગયા છે. હવે તેને બહાર નીકાળી લઈશું. આપણે તેને કોઈ કપડાના અંદર નીકાળી લેવાના છે. કેમ કે આપણે કપડાના અંદર નીકાળીશું ત્યારે જે કપડું હશે તે કારેલાના અંદરનું પાણી હશે તેને શોષી લે છે, તેથી કારેલા આપણા એકદમ કોરા થઈ જાય છે. અને જો તે રીતે કોરા ના થાય તો થોડા ઠંડા થાય પછી આપણે કપડામાં રાખીને તેને થોડા પ્રેસ કરવાના છે. જ્યારે આપણે તેને પ્રેસ કરીશું ત્યારે અંદરનું જે પાણી હશે તે નીકળી જશે અને કારેલા આપણા એકદમ કોરા થઈ જશે. હવે આપણે તેને સ્ટફિંગ માટે તૈયાર કરીશું. તો તેમાં આપણે એક બાફેલા બટાકા લીધા છે, શિંગદાણા, તલ, જીરું, ધાણા જીરું, અજમો, લસણ અને દળેલી ખાંડ લીધેલી છે અને લીલા મરચાં. તો આ બધી જ સામગ્રીને આપણે મિક્સરના અંદર ક્રશ પણ કરી શકીએ છીએ અથવા તો ખાંડણી વડે તેને ખાંડી પણ શકાય છે. તો અહીંયા આપણે તેને ખાંડણી દસ્તાની મદદથી ખાંડી લઈશું. આ બધાની આપણે એક પાવડર જેવી પેસ્ટ જેવું બનાવવાનું છે. પછી તેમાં બાફેલું બટાકું એડ કરી દઈશું. તેને નાના નાના ટુકડા કરીને તેને પ્રેસ કરીને આપણે માવો તૈયાર કરી લઈશું. હવે આપણે તેમાં હળદર, મરચું જેવા મસાલા એડ કરીશું. હિંગ પણ તમે તેમાં થોડી એડ કરી શકો છો. મીઠું તમે સ્વાદ અનુસાર નાખવાનું છે. આ બધું જ એડ કર્યા બાદ આપણે તેનો સરસ માવો બનાવી લઈશું. અને આ માવો બની ગયા બાદ જે કારેલા આપણા કટ કરેલા હતા તેમાં આપણે સ્ટફિંગ કરી લઈશું, એટલે કે તેની અંદર સરખી રીતે માવાને પૂરી દઈશું. બટાકાનો માવો
માવો બને તેટલી વધારે માત્રામાં ભરવો જેથી જ્યારે તેને ભજીએ બને ત્યારે બહુ સરસ લાગશે। હવે આપણે એક તપેલીમાં ચણાનો લોટ લીધેલો છે, તેમાં આપણે થોડા સોડા એડ કરીશું, સ્વાદ અનુસાર તેમાં મીઠું પણ એડ કરીશું। તેમાં આપણે પાણી એડ કરતા જઈશું અને તે રીતે આપણે સાદા બીજા કોઈ ભજીયાનો જે લોટ તૈયાર કરતા હોય એ જ રીતે ભજીયાનો લોટ તૈયાર કરવાનો છે। આ ભજીયાનું કીરું વધારે જાડું કે વધારે પાતળું ન હોવું જોઈએ, તેની કન્સિસ્ટન્સી બરોબર હોવી જોઈએ, જેથી જ્યારે આપણે તેના અંદર કરેલા ડીપ કરીશું તો તેના ઉપર એક પાતળું લેયર બનવું જોઈએ। હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું, તેને ગરમ થવા મૂકીશું અને જે રીતે આપણે બટાકાના ભજીયા બનાવીએ તે વખતે બટાકાને લોટમાં ડીપ કરીને તેને તળવા મૂકીએ છીએ, તે જ રીતે કરેલાને પણ આપણે લોટમાં ડબોળીને તળવા મૂકીશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ કરેલાને લોટમાં ડીપ કરીને તળવા મૂકવાના છે। આ રીતે આપણે તેલને ઉપર ચડાવીને સરખી રીતે શેકી લેવાના છે, તળી લેવાના છે કરેલાને। આપણે તેના ઉપર આના પ્રોસેસ બે વાર કરવાની છે, એટલે કે આ એક વારની પ્રોસેસ થઈ ગઈ। હવે તેના ઉપર જે વધારાનો લોટ હોય તે આપણે નીકાળી લઈશું, એટલે કે તેને સરખી રીતે સરખા કરી લઈશું। હવે આ કરેલાને ફરીથી આપણે લોટમાં ડીપ કરીને ફરીથી તેને તળી લેવાના છે। તમે જોઈ શકો છો કે આ કરેલાને આપણે ફરીથી ડીપ કરીએ છીએ। અને આપણે હવે તેને ફરીથી તળી લેવાનું છે। તો બે વાર તેને ડીપ કરવાનું કારણ એ જ છે કે જ્યારે આપણે આ લોટના અંદર ડીપ કરીએ છીએ ત્યારે તેના ઉપર એક પાતળું લેયર બને છે, અને આ પાતળું લેયર એટલું ઇનફ નથી હોતું, માટે આપણે તેને બે વાર ડીપ કરવાનું હોય છે। જો તેમાં જાડું લેયર પહેલેથી જ ચડાવવામાં આવે તો તે અંદરથી સરખી રીતે શેકાતા નથી, એટલે કે અંદરનો લોટ ચડતો નથી, માટે આપણે તેને બે વાર જો લેયર કરીએ તો ખાવામાં પણ બહુ સુંદર લાગે છે। તમે જોઈ શકો છો કે આપણા ભજીયા કેટલા મસ્તન લાગી રહ્યા છે। તો આ ભજીયાને તમે ચટણી કે કઢી સાથે પણ ખાઈ શકો છો, અને તેને તમે આખે આખા પણ ખાઈ શકો છો, અથવા તો આ રીતે પીસ કરીને પણ ખાઈ શકાય છે। જો આ રીતે પીસ કરેલા હોય તો તેને ખાવામાં સરળતા રહે છે, અને તેની ડેકોરેશન પણ બહુ સુંદર રીતે તમે કરી શકો છો। તો તમે જોઈ શકો છો કેટલા સુંદર લાગી રહ્યા છે આપણા ભજીયા। તો જો તમને આ રેસીપી ગમી હોય તો તેને જરૂરથી ટ્રાય કરજો, અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।